નમસ્કાર મિત્રો આજે આપણે ગુજકેટ બે હજાર અઢારનું પેપર સોલ્યુશન જોઈએ છે સૌ પ્રથમ પહેલો દાખલો છે સંકલન ઓફ કોસ આલ્ફા છેદમાં સાઇન એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ઓફ ઓ કોસ એક્સ માઇનસ ઓફ આલ્ફા ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પ્લસથી સૌ પ્રથમ શરત આપેલી છે ઝીરો લેસ દેન એક્સ લેસ દેન આલ્ફા લેસ દેન પાય બાય ટુ એટલે કે પ્રથમ ચરણમાં છે તો સૌ પ્રથમ તો અંશમાં જ્યારે કોસ આલ્ફા આપેલો છે નીચે સાઇન એક્સ ને કોસ એક્સ માઇનસ આલ્ફા આપેલું છે તો જે થીટા છે એને હું ઉપર સેટ કરું એટલે કે કોસ આલ્ફાની જગ્યાએ હું એક્સ માઇનસ એક્સ માઇનસ આલ્ફા લખું છું કારણ કે અહીંયાથી હું જો અંદર નિશાને આપીશ એક્સ એક્સ કેન્સલ થઈ બરોબર એટલે આપણે ઉપરનો કોસ આલ્ફાનો કોસ આલ્ફા રહી જશે બરોબર એટલે ઉપર શું કામ સેટ કર્યું છે કારણ કે હું સૂત્ર વાપરું છું કોસ આલ્ફા એટલે કે કોસ એક્સ કોસ એક્સ માઇનસ આલ્ફા પ્લસ સાઈન એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ઓફ આલ્ફા ઇન્ટુ ડીએક્સ ને છેદમાં સાઇન એક્સ કોસ એક્સ માઇનસ આલ્ફા જે છે એમને મત રહેશે હવે જે આપણે ઉપર સૂત્રો મૂક્યું છે નીચે સાઇન એક્સ કોસ એક્સ માઇનસ આલ્ફા છે હું સેપરેટ આના છેદમાં પણ લખી શકું આના છેદમાં પણ લખી શકું જો હું કોસ એક્સ કોસ એક્સ માઇનસ આલ્ફાના છેદમાં સાઇનએક્સ કોસ એક્સ માઇનસ આલ્ફા લખીશ તો આ બંને કેન્સલ થશે એટલે વધે કોસ એક્સ અપોન સાઇન એટલે કે ટેન એક્સ પ્લસ આના હું છેદમાં લખીશ તો સાઇન સાઇન એક્સ કેન્સલ થશે બધે વધે સાઈન કોસ એટલે કે ટેન એક્સ માઇનસ આલ્ફા ઇન્ટુ ત્યારબાદ આપણે સંકલનના સૂત્ર મુજબ કે કોટ એક્સ એનું હું સંકલન કરીશ તો લોગ સાઇન એક્સ પ્લસ અને ટેનનું સંકલન કરીશ લોગ સેક એક્સ એક્સ માઇનસ ઓફ આલ્ફા પ્લસ સી હવે આ બંને સરવાળામાં છે તો આ બંનેનો ગુણાકાર થશે ગુણાકાર થાય એટલે કેવું બને લોગ સાઇન એક્સ ઇન્ટુ સેક એક્સ માઇનસ આલ્ફા પણ હું સેકની જગ્યાએ વનઅપોન કોસ લખું છું બરાબર તો આ રીતે થશે ત્યારબાદ હું એકબીજાના વ્યસ્ત કરીશ એટલે માઇનસ થાય પણ એ લોગમાં આગળ હું નિશાની લખી શકું છું એટલે માઇનસ લોગ કોસ એક્સ માઇનસ આલ્ફા પણ સાઇન એક્સ પ્લસ સી ત્યારબાદ ઉપર જે આપણે સૂત્રો વાપર્યું એ એનું એ જ સૂત્રો પણ ખાલી કોસ એક્સ માઇનસ આલ્ફા માટે એટલે કે કોસ આલ્ફા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ સાઇન આલ્ફા એ પ્રમાણે મેં સૂત્રો કર્યું ત્યારબાદ સેમ હું સેપરેટ આપીશ આના છેદમાં પણ લખી શકું અને આના છેદમાં પણ લખી શકું છું સૌ પ્રથમ કરીએ તો કોસેક્સ સાય કોસ આલ્ફાના છેદમાં સાઇન એક્સ બરાબર એટલે શું થશે સાઇન અપોન કોસ એટલે કે ટેન એક્સ આલ્ફા એમ નંબરે છે કોસ આલ્ફા એવી રીતે સાઇન એક્સ સાઇન એક્સ કેન્સલ થશે એટલે બધે સાઇન આલ્ફા પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ ત્યારબાદનું સ્ટેપ જોઈએ તો માઇનસ લોક કોસ આલ્ફા બરાબર હું કોમન કાઢું છું અહીંયાથી કારણ કે આપણે અહીં જવાબ આવી ગયો પણ એમસીક્યુ પ્રમાણે સેટ કરવા માટે હું કોસ આલ્ફા કોમન કાઢું છું તો અહીંયા વધે કોટ એક્સ પ્લસ અહીંયાથી મેં કોસ આલ્ફા કોમન કાઢ્યો નથી તેમ સતા કાઢ્યો એટલે મારે કોસ આલ્ફા વડે ભાંગવું પડે એટલે સાઇન અપ કોસ એટલે કે ટેન આલ્ફા ત્યારબાદ જોઈએ તો માઇનસ આપણે અહીંયાથી કે બંને વચ્ચે લોગમાં ગુણાકાર હોય તો આપણે એને સરવાળા રૂપે લખી શકીએ છીએ અને નિશાની આગળ માઇનસ છે એટલે બનીને માઇનસ વાત કરું છું એટલે માઇનસ લોગ કોસ આલ્ફા માઇનસ લોગ કોટ એક્સ પ્લસ ટેન આલ્ફા પ્લસ સી તો અહીંયાથી જે માઇનસ લોગ કોસ આલ્ફા પ્લસ સી અચળ સંખ્યા છે હું સી વડે દર્શાવું છું તો આપણને આન્સર મળશે માઇનસ લોગ કોટ એક્સ પ્લસ ટેન આલ્ફા પ્લસ સી ડેશ ઓકે મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે સંકલન ઇ રેસ્ટુ કોટ ઇન્વર્સ એક્સ પ્લસ એ સોરી અપોન વન પ્લસ x square એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન તો અહીંયાથી દાખલાની શરૂઆત આપણે કઈ રીતે કરશું તો કોટ ઇનવર્સ એક્સ જો હું ટી ધારું કારણ કે કોટ ઇનવર્સ એક્સનું વિકલન થાય વન અપોન વન પ્લસ એટલા માટે હું કોર્ટ ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લઉં છું ને હું સૂત્રનો કરતાં કરીશ એટલે કોટ ઇનવર્સ આ બાજુ આવશે એટલે એક્સ બરાબર કોટ ટી થશે તો આઈ બરાબર આપણે કિંમત મૂકીએ બધાની તો e રેશ ટુ કોટ ઇનવર્સ એક્સ એની જગ્યાએ ની ટી ત્યારબાદ વન 1 વન પ્લસ એક્સ સ્ક્વેર માત્ર ડીટી અને એક્સ એટલે અહીંયાથી એક્સની કિંમત કોટ સ્ક્વેર આલ્ફા માઇનસ કોટ એક્સ પ્લસ હવે કોટ સ્ક્વેર ટી પ્લસ એટલે કે કોસેક ટી માઇનસ કોટ ટી ઇઝ ઇક્વલ ટુ એ હવે અહીંયા જ્યારે માઈનસ નિશાની આગળ છે એને હું અંદર આપીશ તો બંનેના પદ ઉલટાઈ જશે એટલે માઈનસ કોમન કાઢો છો એટલે કોટ ટી માઇનસ વર્ગ ટી ડીટી હવે આપણી પાસે ફોર્મ્યુલા મુજબ કે વિધેય હોય બાજુમાં એનું વિકલન સરવાળામાં હોય અને ગુણાકારમાં એ ટુ ટી હોય તો એ રેશ ટુ ટી વિધેય એટલે કે એ ટુ ટી કોટ ટી પ્લસ સી કારણ કે આઈ એન બાજુમાં એનું સરવાળામાં એનું વિકલન છે તો જવાબ આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ટુ કોટ ઇનવર્સ એક્સ ઇન ટુ એક્સ પ્લસ સી કારણ કે અહીંયાથી આપણે માત્ર ટીની કિંમત મૂકી છે એટલે ટીના એક્સના ફોર્મમાં જવાબ આપેલો છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ઝીરોથી બાય બાય ટુ સંકલન એક્સ માઇનસ બોક્સ કોસેક્સ ઇન્ટુ ડીએક્સ હવે અહીંયા ખાસ જોઈએ તો અહીંયા જે તમને આપેલું છે બોક્સમાં તો એનો મતલબ શું થાય એના બરાબર ટી ટીથી મહત્તમ ન હોય મોટામાં મોટું કોણ છે ટી પૂર્ણાંક છે તો સૌપ્રથમ આપણે બોક્સ ની કિંમત મેળવી તો શરત આપેલી છે આપણને સોરી શરતની જરૂર નથી કારણ કે અહીંયાથી ઝીરોથી ફાય બાય ટુ આપણને આપેલું છે એટલે ઝીરોથી ફાય 2 ટુમાં આ ની વેલ્યુ જોઈએ છીએ તો બે બાજુ હું કોસ વિધિ લગાડું એટલે cos ઝીરો કોસ એક્સ એટલે કોસ ફાય બાય ટુ 0 ઝીરો ક્યાં તો કે ભાઈ ઝીરો કોસ ઝીરો ક્યાં થાય ઝીરો એ કોસ એમનામાં છે ફાય બાય ટુ તો ક્યાં વન તો ઝીરોથી વન એટલે કે પ્રથમ ચરણમાં કોસ ઘટતું વિધેય છે બરાબર તો એ સૌ પ્રથમ ઝીરોથી વનમાં કોસ છે એ મહત્તમ ક્યાં હશે ઝીરો આગળ કારણ કે કોસ ઝીરો કેટલો હોય છે વન હોય છે તો મેની મેક્સિમમ વેલ્યુ કેટલી આવે છે વન પણ કઈ આગળ ઝીરો કિંમત આવડ એટલા માટે કોસ એક્સ આની વેલ્યુ આપણે કેટલી મળે છે ઝીરો ત્યારબાદ વધે આપણે સંકલન કરવાનું ઝીરોથી ફાઈ બાય ટુ એન્ટુ એક્સનું તો એક્સનું સંકલન કરું તો એક ઘાત વધે કુલઘાત છેદમાં તો ઝીરો થી ફાઈ બાય ટુમાં સંકલન કરીશ એક્સની જગ્યાએ હું ફાઈ બાય ટુ મૂકું એટલે પાય સ્ક્વેર બાય એટ આ રીતે આપણે ત્રીજો પ્રશ્નમાં જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચારમાં કે સંકલન છે લોગ ટુ થી ટુથી એસ ટુ એક્સ અપોન ઇરેશ રૂટમાં ઇરેશ ટુ એક્સ માઇનસ વન ડીએક્સ એના બરાબર ટુ આપણે આપી દીધેલા છે તો એની વેલ્યુ આપણે મેળવવાની છે सर्वप्रथम ઈની એક્સ બરાબર ટી આદેશ લઉં છું બરાબર એનું વિકલન કરીએ છીએ બરાબર ડી એક્સને હું સૂત્રોનો કરતાં કહીશ તો બે બાજુ લોગ લો એટલે એક્સ લોગ ઇ વન થશે એટલે લોગ ટુ બરાબર હવે અહીંયા આધાર પરિવર્તન એટલે કે આપણે આદેશ લીધો છે બરાબર તો ફોર્મ આખું ટીમાં ફોર્મમાં લિમિટ પણ લેવી પડશે જ્યારે હું ટી બે મૂકીશ બરાબર એક્સની જગ્યાએ લોગ ટુ મૂકું અહીંયા તો આપણને ટી ટુ મળશે એવી રીતે એક્સ બરાબર એ મૂકું તો ટી બરાબર એની એ કેમકે આપણે લિમિટ પણ બદલે જશે એટલે થી એની એક હાથ ઇ રેસ્ટ ટુ એક્સ ની જગ્યાએ dt અને રૂટ ઓફ ટી ઈ એક્સ માઇનસ વન એટલે કે ટી માઇનસ વન હું સંકલન કરું તો નીચે રૂટ આપેલું છે ઉપર જાય એટલે માઇનસ વન બાય ટુ ઘાત થાય બરાબર ત્યારબાદ એક ઘાત વધે કુલઘાત છેદમાં એ પ્રમાણે જોઈએ તો વન બાય ટુ અપન વન બાય ટુ અપર લિમિટ એની એ ઘાત અને લોઅર લિમિટ છે ટુ તો અપર લિમિટ મૂકો માઈનસ લોઅર લિમિટ મૂકીએ તો આ આપણને એનો ટોટલ સંકલન મળશે પણ સંકલન બરાબર આપણને જવાબમાં ટુ આપી દીધેલા છે એટલા માટે સંકલન બરાબર મેં બે મૂક્યા છે તો આ બરાબર બે મૂકે તો અહીંયા એની એ માઇનસ વન રેસ્ટ ટુ વન બાય ટુ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન કારણ કે અહીંયાથી આપણે ટુ ટુ કેન્સલ કરીએ છીએ માઇનસ વન છે એ આ બાજુ આવશે એટલે પ્લસ થશે એટલા માટે અહીંયા આવશે ટુ ત્યારબાદ આપણે મેળવવાનો છે એ તો માઇનસ વન છે એ બાજુ આવશે એટલે પ્લસ વન એટલે કે થયા તો એ આપણે મેળવવો છે પણ એ ઉપર ઘાતમાં છે તો આપણે એને સૂત્રનો કરતાં કરવા માટે બંને બાજુ લોગ લઈએ એટલે એ બરાબર લોગ એ પાંચ તો આ આપણો આન્સર થશે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચમાં ઝીરોથી રૂટ ટુ સંકલન રૂટ ઓફ ટુ માઇનસ ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ બી એક્સ તો આ બેઠી ફોર્મ્યુલા છે બરાબર રૂટ ઓફ એ વર્ગ માઇનસ એક્સ મુજબ બરોબર કે એક્સ બાય ટુ રૂટ એ વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ વર્ગ બાય ટુ સાઇન યુનિવર્સ એક્સપોન એ પ્લસ સી મુજબ અપર લિમિટ મૂકીએ લોઅર લિમિટ મૂકો બરોબર છે તો આ રીતે એ તમારે જવાબમાં અપર લિમિટ લોવર લિમિટ મૂકો છો આ ઝીરો છે ઝીરો અહીંયા પછી અહીં માઇનસ ઝીરોમાં પણ સાઇન ઇન વર્સ વન વેલ્યુ હોય છે વન છે એ બાય ટુ આગળ થઈ છે એટલે આ બરાબર તમને મળશે ફાય બાય ટુ બહુ બીજી દાખલો છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે કિરણ આપણને આપેલું છે મોડ એક્સ પ્લસ વાય ઇઝિકવલ ટુ વન અને એક્સઅક્સ વડે અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મારે મેળવવું છે સૌ પ્રથમ તો અહીંયાથી હું મોડ દૂર કરીશ એટલે બે જવાબ આવી શકે પ્લસ વર માઇનસ એક્સ બરાબર તો જો પ્લસ હશે તો આપણને આ રીતે સમીકરણ બનશે અને માઇનસ હશે તો આ રીતે સમીકરણ બનશે તો આપણે ગુજરાત બોર્ડમાં જ શીખી ગયા છીએ કે જ્યારે જો એ પ્લસ હશે તો આ રીતનો અલગ બનશે બરોબર જ્યારે માઇનસ હશે તો એ આ રીતનો અલગ બનશે તો આ બંનેથી ઘેરાઈ જે ભાગ છે એ આપણે આ આ રીતનું મળશે તો સૌ આપણે આનું ક્ષેત્રફળ મેળવવાનું છે હવે આનું મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો સૌ આપણે એક ત્રિકોણના આટલા ભાગનું મેળવવું હોય તો વન બાય ટુ ગુણ્યા વેદ ઉપરથી જોઈએ બરોબર તો અહીંયાથી આપણે વન બાય ટુ પાયો ગુણ્યા વેદ સૂત્રો મુજબથી એ રીતે અહીંયા હું સંકલન એટલા ભાગનો કરું કેમકે આ સાઈડ બે બંને ભાગ બને છે પણ એક ભાગનું મળે એટલું જ બીજા ભાગનું મળશે તો અહીંયાથી આ પાયો એટલે વન વેદ પણ કેટલો છે વન બરાબર તો એક ભાગનું મળશે વન બાય ટુ આવી જ રીતે આ બાજુ પણ ભાગ છે એનું પણ વન બાય ટુ એટલે ટોટલ કેટલો આવશે વન એટલા માટે આ દાખલામાં જવાબ આવશે વન ત્યારબાદ પ્રશ્ન નંબર સાતમાં જોઈએ સાતમાં આપણને આપેલું છે વક્ર એક્સ બરાબર એ વાય સ્ક્વેર અને વાય બરાબર એ એક્સ સ્ક્વેરવાળા અમૃત પ્રદેશનું ક્ષેત્રફળ એક આપી દીધેલું હોય તો આપણે મેળવવાનું છે તો મિત્રો આ દાખલો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈશું તો આપેલો છે પણ એનો આપણને ડાયરેક્ટ જવાબ જોઈએ તો એ દાખલામાં ડાયરેક્ટ આપણને એનો જવાબ મેળશો એ ફોર્મમાં તો વન ઓપોન એ વર્ગ છે પણ આ દાખલામાં આપણે ક્ષેત્રફળ એક આપી દીધેલું છે તો એ જ ટેક્સ્ટબુકના દાખલા પ્રમાણે જવાબ વન અપોન એ વર્ગ આપી દીધો છે તો એના બરાબર હું અત્યારે ડાયરેક્ટ ક્ષેત્રફળ એ આપણે મેળવવાનું છે તો આમાં એક આપી દીધો એટલા માટે હું ક્ષેત્રફળ છે એના બરાબર એક મૂકું છું હવે આપણે મેળવવાનું છે એ તો અહીંયાથી એને હું સૂત્રનો કરતાં કરીશ ત્રણ બરાબર ત્યાં અને એ વર્ગ ઉપર જવા દઈએ એ મેળવવો છે તો પ્લસ માઇનસ રૂટ થ્રી પણ અહીંયા શરત આપેલી છે આપણને એ છે ઝીરો કરતાં મોટા છે એટલા માટે જવાબ આવશે વન અપોન રૂટ થ્રી પ્રશ્ન નંબર આઠ વિકલ્પ સમીકરણ આપણને આપે છે ટુ એક્સ ડી y માઇનસ વાય બરાબર ઝીરો શરત આપેલી છે વાય ઓફ વન બરાબર ટુના ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે તો સૌપ્રથમ વિશિષ્ટ ઉકેલ આપણને આપી દીધેલો છે આપણે મેળવવાનો છે એમ કહી શકાય તો અહીંયાથી ટુ એક્સ ડી વાય બરાબર વાય આપેલું છે વાયવાળા અલગ કર્યો એક્સવાળા અલગ કરી બરાબર છે તો ડીવાય ઓપોન વાય ડીએક્સ વાય એટલે વન ઓપોન વાય મુજબ એટલે કે લોગ વાય અહીંયા લોગ એક્સ પ્લસ લોગસી અથવા મૂકું છું બે છે એ ઉપર જશે લોગ છે એટલે પાવરમાં જાય એટલે વાય સ્ક્વેર લોગ એક્સ ઇન્ટુ સી ગુણાકાર છે સરવાળો છે એટલે ગુણાકાર થશે તો બંને બાજુથી લોગ દૂર કરીએ એટલે વાય સ્ક્વેર બરાબર એક્સ સી તો આપણે વિશિષ્ટ ઉકેલ માટે એક્સ બરાબર બે મૂકશું બરાબર અને વાય બરાબર બે સોરી વાય બરાબર બે વેલ્યુ મૂકશું અને એક્સ બરાબર એક કિંમત મૂકશું તો આપણને સીની વેલ્યુ અહીંયા મળે છે તો આ રીતે આપણને સીની વેલ્યુ મળશે ચાર તો એ જે સીની વેલ્યુ મળે છે ને હું અહીંયા મૂકી દઉં છું તો વાયસ્ક્વેર બરાબર ફોર એક્સ તો આ કેવા પ્રકારનો વલય દર્શાવતો એ રીતનો પ્રશ્ન છે તો વલય છે એ કેવો આકાર થશે પરવલય આકાર થશે ત્યારબાદ દાખલા નંબર નવમાં એ દેશ ટુ ડી વાય બાય ડીએક્સ બરાબર એક્સ વાય ઓફ વન બરાબર ત્રણ તો એક્સ છે ઝીરો કરતા મોટો હોય તો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે તો સૌપ્રથમ અહીંયાથી આપણે બંને બાજુ લોગ લગાડીએ એના બરાબર લોગ એક્સ સી બંને બાજુ હું સંકલન કરું તો વાળા અલગ પાડીએ છીએ એક્સવાળા અલગ પાડીએ છીએ અહીંયા મારે સંકલન કરવું હોય તો ખંડેશ સંકલન મુજબ યુ અને વી વાળે રીતે એટલે કે યુએમના વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન અને આખાનું સંકલન તો લોગ ડીઓ ફાઈનું સંકલન થશે ભાઈ અહીંયા યુ તરીકે શું લેવું પડશે લોગ એક્સ બરાબર ને વી તરીકે વન યુએમના વીનું સંકલન એટલે કે વનનું સંકલન માઇનસ યુનું વિકલન અને વીનું સંકલન આખાનું સંકલન તો અહીંયાથી ખાલી આ બે કેન્સલ થશે એટલે એક વધે એનું આખાનું પાછું ફરી વખત સંકલન કરીએ છીએ એ ખંડે સંકલન જોઈએ એટલે માઇનસ એક્સ થશે તો વિશિષ્ટ ઉકેલ મેળવવા માટે આપણને વાય આપી દીધેલો છે ત્રણ એક્સ આપેલો છે વન એની વેલ્યુ હું મૂકું છું આ સમીકરણમાં તો એને મને સી મળશે ચાર હવે સીની વેલ્યુ જે ચાર મળે છે હું અહીંયા આ જ સમીકરણમાં મૂકું તો વાય બરાબર એક્સ લોગ એક્સ માઇનસ એક્સ પ્લસ ફોર જે આપણો આન્સર છે ત્યારબાદ દાખલા નંબર દસમાં એક શહેરની વસ્તી પ્રતિવર્ષ દર વર્ષે ત્રણ ટકાના દરે વધે છે જો ટી સમયે શહેરની વસ્તી પી હોય તો પીનું ટીના સ્વરૂપમાં સમીકરણ મેળવવાનું છે તો સૌ પ્રથમ શહેરની વસ્તી છે પ્રતિવર્ષ ત્રણ ટકાના દરે વધે છે એટલે કે વસ્તીને હું પી લઉં આપી દીધેલું છે તો વધે છે એટલે ડીપી બાય ડી ફેરફાર થાય છે કેટલો તો કે ત્રણ ટકાના દરે વસ્તીના ત્રણ ટકા વસ્તી પી હોય તો એના ત્રણ ટકા એટલે થ્રી પી અપોન સો તો મારે અહીંયાથી દાખલાની શરૂઆતમાં વાળા અને ટી વાળાને હું અલગ કરીશ તો પી આના છેદમાં આવશે બરાબર અને ટી છે એ આની સાથે સંકલન કરીએ બંને બાજુ તો વન અપોન્ટ પીનું પીની સાપેક્ષે લોગ પી અને ટીનું સંક ડી ટીનું સંકલન ટી પ્લસ લોગ સી લોક સી આ બાજુ આવશે એટલે માઇનસ થશે બે વચ્ચે બાદ બાકી થાય એટલે બે વચ્ચે ભાગાકાર કરશું ત્રણ ઓપોન સો ઇન્ટુ ટી હવે અહીંયાથી મારે પી મેળવવાનો છે તો લોગ છે ને દૂર કરવા હોય તો બંને બાજુ સોરી આ લોગ દૂર કરવા છે તો આ બાજુ આપણે ઈ નહીં ઘાતમાં જશે બરાબર તો લોગ દૂર કરીએ તો પી બરાબર સી ઇન્ટુ ઈની થ્રી ટી તો આ આપણો આન્સર બનશો ત્યારબાદ અગિયારમાં દાખલો કે એ છે એકમ સદિસ છે એકમ સદિશ છે એટલે હું કોઈ પણ આ રીતનું લઈ શકું છું બરાબર કે વન ઝીરો ઝીરો વેલ્યુ વન થાય તો એ ક્રોસ આઈ નો સ્ક્વેર પ્લસ એ ક્રોસ નો સ્કવેર પ્લસ એ ક્રોસ કે નો સ્કવેર મોડ છે બરાબર બધાનો તો એનો સ્કવેર બરાબર વેલ્યુ શું આવે છે એ પહેલાં મેળવ્યું તો સૌ પ્રથમ એ છે એકમ શ્રેણિક છે એટલે એના માટે હું આવું લખું કોઈપણ તમે એકમ ક્ષણિક તરીકે ઝીરો વન ઝીરો પણ લઈ શકો ઝીરો ઝીરો વન પણ લઈ શકો છો તો પહેલાં એ ક્રોસ આઈ હું મેળવું તો એ ક્રોસ આઈ મેળવવા માટે આઈજે કે એ આપણે લીધેલો છે વન ઝીરો ઝીરો ત્યારબાદ આઈ આઈ એટલે વન ઝીરો ઝીરો પ્રકાર છે આનો હું સાદુરૂપ આપું તો આઈ નીચા એકની સાદરી મેથડ આપણે વેલ્યુ મેળવવા તો એ ક્રોસ આઈ આપણને મળશે ઝીરો ત્યારબાદ એવી રીતે હું એ ક્રોસ જે મેળવું તો એ ક્રોસ જે એટલે આઈ જે કે એની વેલ્યુ વન ઝીરો ઝીરો અને જેની વેલ્યુ ઝીરો વન ઝીરો સાદુપા આપવું એટલે મને મળશે વન તો આવી જ રીતે આપણે એ ક્રોસ કે મેળવશું બરોબર તો એમાં શું લખશું આઈ જે અને કે પ્રમાણે વન ઝીરો 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 વન બરોબર તો આની વેલ્યુ મેળવું તો એની વેલ્યુ આપણને શું મળે છે તો કે એની વેલ્યુ આપણને મળે છે વન તો હવે દરેકની કિંમત મેળવો અહીંયા આપણને મળે છે વેલ્યુ ઝીરો ઝીરો મૂકીએ અહીંયા મળે છે આપણને વન તો વન મૂકો એનો વર્ક થશે વન જ અહીંયા વેન વેલ્યુ મળે છે વન ક્યાં પણ વન મૂકો એનો વર્ક પણ વન એટલે આન્સર આપણી પાસે આવશે ટુ બરાબર મિત્રો તો ત્યારબાદ આગળનો દાખલો બારમો કે એક સદી છે એ અને બી માટે એ પ્લસ ટુ બી અને ફોર એ માઇનસ ફાઇવ બી એકબીજાને લંબ હોય તો બે વચ્ચે ખૂણો મેળવવાનો છે હવે લંબ હોવા માટેની શરત આપણને ખબર છે બંનેનો દોઢ ગુણાકાર છે એ ઝીરો થાય છે બરાબર તો એની આપણને બે આપેલા છે કે જે લંબ છે બરાબર તો આ પેલો સદિશ આ બીજો સદિશ બંનેનો ડોટ ગુણાકાર કરું બરાબર આ રીતે દરેક પદ સાથે ગુણાકાર થશે હવે સરવાળા અને આપણે એકમ સદિશ આપેલો છે એ છે અને બી છે તો અહીંયા હું વેલ્યુ મૂકીશ બરાબર વન આપણને આપેલું છે બીની વેલ્યુ પણ બે એકમ છે એટલે વન વન વેલ્યુ મૂકું આ બે વધે છે બંનેને હું સરવાળા બાદ બાકી કરીશ તો દસ માઇનસ ચાર એટલે કે છ આ મળશે તો પાંચ માઇનસ આઠ એટલે માઇનસ થ્રી આ બાજુ આવશે એટલે પ્લસ થ્રી થયા વધ્યું છ એ ડોટ બી બાર તો આપણે એ ડોટ બી બાર બરાબર વન બાય ટુ વેલ્યુ મળશે તો આલ્ફા બરાબર કોસ ઇનવર્સ એ ડોટ બી એ પ્લસ મોડ બી તો કોસ ઇનવર્સ એ ડોટ બી આપણે મેલ્યુ વન બાય ટુ અને આ બેન્ડને પોતે એકમ છે એટલે વન ડોટ વન એટલે વન અપોન ટુ તો વન બાય ટુ ક્યારે થશે કોસ તો કે પાય બાય થ્રી આગળ તો આપણને ખૂણો મેળવવાનો છે તો ખૂણો મળશે પાય બાય દાખલા નંબર તેર સદીશ એક્સ એ એક શખ્સ અને વાય એક્સની ધનદિશા સાથે અનુક્રમે એક શખ્સ થી એ પાઇ બાય ફોર માપનો અને ઝેડ અક્ષ છે એ ફાઈ બાય ફોર માપનો ખૂણો બનાવે તો વાયઅક્સ છે એ ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે છે એવો પ્રશ્ન છે તો જો એક શખ્સ વાય એક્ષ અને ઝેડઅક્સ સાથે ખૂણા બનતા હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે કોસ્ક્વેર આલ્ફા હતા કોસ્ક્વેર બીટા પ્લસ કોસ્ક્વેર ગામમાં આ એક શખ્સ સાથે ખૂણો વાય એસ સાથે ખૂણો અને ઝેડક્ષ સાથે ખૂણો બતાવે છે તો આપણને આપેલું છે વેલ્યુ કે એક શખ્સ સાથે પાઇ બાય ફોર બીટા વાય સાથે મેળવવાનો છે અને ઝેડ સાથે 5 પાય બાય ફોર આપેલું છે બધાની વેલ્યુ મૂકીએ તો પાય બાય ફોર વન રૂટ નો સ્વેર પ્લસ કો સ્ક્વેર બીટા પ્લસ કો સ્ક્વેર ફાઈવ બાય ફોર છે તો આપણે ભાગલા પાડીએ છીએ પાય પ્લસ ફાઈ બાય ફોર તો અહીંયા વેલ્યુ મૂકીએ વન ઓપોઈન્ટ રૂટ પણ સ્ક્વેર છે એટલે વન બાય ટુ હવે પ્લસ ફાઈ બાય ફોર તમે ચેક કરો તો થાય કયું ચરણ પણ છે એટલે ધન થવાનું છે તો એની વેલ્યુ પણ આપણને વન √2 રૂટ સ્ક્વેર મળશે એટલે એ પણ વન બાય થશે વન બાય ટુ પ્લસ વન વન થયા એ વન આ બાજુ આવશે એટલે વનમાંથી વન જશે એટલે ઝીરો તો કોસ સ્ક્વેર બીટા બરાબર ઝીરો તો કોસ બીટા પણ ઝીરો તો બીટા ઝીરો ક્યારે થાય કોસ માટે તો બીટા છે એ કેટલો હોવો જોઈએ અને ઝેડ અંતઃખંડ એન હોય અને સમતલનું ઉગમ બિંદુથી અંતર કે હોય ઉગમ બિંદુથી અંતર કે હોય તો નીચેના મુજબ ખાલી જગ્યા મળશે તો સૌ પ્રથમ તો આપણને એક્સનો અંતઃખંડ એલ આપ્યો વાયનો અંતઃખંડ એમ આપ્યો અને ઝેડનો અંતઃખંડ એન આપ્યો તો આપણે પણ અંતઃખંડ સ્વરૂપ મુજબ એક્સ અપોન એલ પ્લસ વાય એપોન એમ પ્લસ ઝેડ અપોન એન બરાબર વન સમતલનું લમ અંતર મેળવવું હોય તો એ એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન પ્લસ ડી અપોન રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર મુજબ થઈ શકે છે હવે ઉગમ બિંદુમાંથી આપણને અંતર આપેલું છે મતલબમાં કે સમતલનું ઉગમ બિંદુથી અંતર એટલે કે એક્સ વન વાય વનની ઝેડ વનની વેલ્યુ ઝીરો ઝીરો અને ઝીરો લઈએ બરોબર અને અંતર આપી દીધેલું છે આપણને કે તો એક્સ વન વાય વન અને ઝેડ વનની કિંમત આપણે ઝીરો 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 બરોબર અને આપણી પાસે જે ફોર્મ્યુલા છે કે એક્સ અપોન એ પ્લસ વાય અપોન એમ પ્લસ ઝેડ અપોન એન બરાબર વન પણ બરાબર જે વન છે એટલે કે ડી છે એ આ બાજુ આવશે એટલે કેવું થશે માઇનસ તો એની આપણે અહીંયા માઇનસ વેલ્યુ મૂકીશું ત્યારબાદ એ વર્ગ બી વર્ગ સી વર્ગ તો વન અપોન એલ વર્ક પ્લસ વન અપોન એમ સ્ક્વેર પ્લસ વન અપોન એન સ્ક્વેર અહીંયાથી આપણે લઈ શકીએ ને બરાબર તો એ બી અને સીની વેલ્યુ મેં મૂકી છે ત્યારબાદ આપણે જોઈએ તો એમસીક્યુમાં આ રીતના આન્સર છે એટલા માટે ખાલી આ બાજુ આવશે અને કે છે આના છેદમાં આવશે વન ઓપોન રૂટ ઓફ વન ઓપોન્ટ એલ સ્ક્વેયર વન ઓપોન્ટ એન્ વન પોઈન્ટ બરાબર વન પોઈન્ટ કે બંને બાજુ સ્ક્વેર કરીશ બરાબર રૂટ કેન્સલ થશે જે આપણો આન્સર છે ત્યારબાદ પંદરમાં એમસી દાખલો કે રેખાઓ એલ બરાબર થ્રી પ્લસ ટી આઈ પ્લસ વન માઇનસ ઓફ ટી જે પ્લસ માઇનસ ટુ માઇનસ ટુ કે પ્લસ કે કે ટી માઇનસ ટી બિલોગ્સ ટુ આર આ રીતે આપેલું છે અને બીજી રેખા આપેલી છે આ રીતે તો બે વચ્ચે સંબંધ કેવો છે આપણે મેળવવાનો છે એટલે સમાંતર છે સંપાતિ છે છેદક છે કેવી રેખાઓ છે તો સૌ પ્રથમ જે પેલું આપેલું છે એના ઉપરથી આપણે જોઈએ તો થ્રી આપણે કયો સદીશ બરાબર આપણું જેનું પ્રમાણિત સમીકરણ છે આર બરાબર એ પ્લસ કે એલ બાર શેમાંથી પસાર થાય અને એની દિશા કઈ છે એ મેળવીએ તો એ મેળવવો હોય તો થ્રી વન માઇનસ ટુ પ્લસ ટી કોમન કાઢવું તો વન માઇનસ વન એન્ડ માઇનસ ટુ ઇન્ટુ ટી તો અહીંયાથી આપણને એ બાર મળી જશે અને અહીંયાથી આપણને એલબાર એની દિશા મળી જશે તો એવી રીતે બીજું જે આપેલું છે એમાંથી હું બધામાં કે આપેલો છે તો કે હું કોમન કાઢું મતલબમાં સૂત્રોનો કરતાં કરું કે તો શું થાય છે એક્સ માઇનસ ફોર ઓપોન વન વાય માઇનસ ઝીરો અપોન માઇનસ વન અને ઝેડ પ્લસ ફોર ઓપોન માઇનસ ટુ તો અહીંયાથી આપણે બી મળી જશે ફોર ઝીરો માઇનસ ફોર અને એમ મળી જશે વન માઇનસ વન અને માઇનસ ટુ એટલે કે આ પેલી રેખા અને બીજી રેખાની દિશા આપણને મળે છે અને બે સેમ છે એટલે કે વન માઇનસ વન અને માઇનસ ટુ તો આ જે દિશા છે એ સમાન છે તો એક જ દિશા હોય તો એ બંને રેખા છે એ સમાંતર હોય છે અથવા તો સંપાતિ રેખા હશે તો હવે સમાંતર છે કે સંપાતિ તો એના માટે આપણે કોષ્ટક જે છે બરાબર કે બી માઇનસ એ બાર ક્રોસ એલ બાર કરો જો એનો જવાબ ઝીરો આવે તો એ સંપાતી રેખા થાય અને બી બાર માઇનસ એ બાર ક્રોસ તમે એલ બાર કરો અને ઝીરો ન આવે તો એને સમાંતર રેખાઓ છે એવું કહી શકાય પણ આ દાખલામાં તમે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર કરશો એટલે જવાબ ઝીરો આવશે જવાબ ઝીરો આવે તેથી આ રેખાઓ સંપાતી છે એવું કહી શકાય ઓકે થેન્ક યુ મિત્રો